హలో గుడ్ మార్నింగ్. విద్యార్థి మిత్రులు, అప్పుడే చాప్టర్ నంబర్ 5 ఇక్కడ అది లెక్చర్ నంబర్ 8 సారీ 9 అప్పుడు చూసు మీన్ వాల్యూ థియరీ మధ్యక మాన ప్రమేయ ప్రమాణం చేస్తే బడ్జెట్ మన ప్రమేయం రోల్ ప్రమేయం రోల్ ను ప్రమేయం రోల్ గణి సర్చింగ్ ఉన్నారు એને શું કીધું તો કે એક કોઈ વાસ્તવિક રીતે એપ છે એ સૌરતંત્રાલ એ બી ટુ આર કેવું હોય સતત અને તે વિવૃતંત્રાલ એ બી ફોર વિકલની અભ્યાસ તથા વધારાની શરત અંત્ય બિંદુએ અંતરાલના અંત્ય બિંદુએ પ્રતિબિંબ સમાન એફ ઓફ એ બરાબર એફ ઓફ બી હોય તો આપણને કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી એવો મળે કે જેથી એફ બે સી બરાબર 0 થાય. નેક્સ્ટ ચેપ્ટર છઠ્ઠું છે વિકલિતના ઉપયોગો. એમાં આપણે જોઈશું કે કોઈ વાય બરાબર એફ ઓફ એક્સ આપણને વક્ર આપેલો હોય વાય બરાબર એફ ઓફ એક્સ આપણને કોઈ વક્ર આપેલો હોય તો વક્ર પરના કોઈ બિંદુ એક્સ વન વાય વન આગળ ડીવાઈડ બાય ડીએક્સ જે કિંમત મળે એ આપણને આપે સ્પર્શક નો ઢાળ આપે. શું આપે આપણને? સ્પર્શક નો ઢાળ. એ આપણે જોઈશું એ ચેપ્ટરમાં. તો સી બિંદુ આગળના સ્પર્શક નો ઢાળ શું થાય? 0 થાય. અને આપણને ખબર છે કે આ એક્સ અક્ષ અને વાય અક્ષ એક્સ અક્ષ છે અથવા તો એક્સ અક્ષને સમાંતર હોય તેવી બધી જ રેખાઓને આપણે એવી રેખા કહીએ છીએ. અને એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાયમ કેવો થાય? સમાન. જો વાયમ સમાન હોય તો આપણને ઢાળનું સૂત્ર ખબર છે, વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન થાય. બે બિંદુ વક્ર રેખા પર આપેલા હોય એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ તો એ રેખાનો ઢાળ એમ બરાબર આટલા થાય. હવે એક્સ અક્ષને સમાંતર હોય તેવી રેખામાં વાય વન બરાબર વાય ટુ થાય. સોરી, વાય ટુ માઇનસ વાય વન તો વાય વન બરાબર વાય ટુ થાય. ઢાળ કહેવાયો 0. તો અહીંયા આપણે શું કીધું? રોલનો પ્રમેય શું કીધું? વક્ર આપેલ વક્ર છે સૌરતંત્ર એબી પર કેવો હોવો જોઈએ? સતત હોવો જોઈએ. ભૂમિતિની દ્રષ્ટિએ જોઈએ તો એ સૌરતંત્ર એબી માં વક્રનો આલેખ સળંગ હોવો જોઈએ સૌરતંત્ર એબી માં. અને વિવૃતંત્ર એબી ના પ્રત્યેક બિંદુ આગળ વધે કેવું હોય? વિકલનીય. તો પ્રત્યેક બિંદુ આગળ વક્ર પરના વિરુદ્ધ અંતરના પ્રત્યેક બિંદુ આગળ ડીવાય બાય ડીએક્સ નું અસ્તિત્વ છે. એનો મતલબ એમ
કે વક્ર પર સરળ વક્ર હશે એના પ્રત્યેક બિંદુએ સ્પર્શક રેખા દોરી શકાય. તો આપણને કોઈ એક બિંદુ સી એવું મળે. એક વધારાની શરત કઈ? અંત્ય બિંદુએ એનું પ્રતિબિંબ સમાન હોય. અંતરાલા અંત્ય બિંદુએ વિધેયનું પ્રતિબિંબ સમાન હોય તો આપણને કોઈક સી બિલોંગ્સ ટુ વિદ્યુત તંત્ર લેવો જોઈએ એવો મળે કે જેથી એમ દે સી બરાબર ઝીરો થાય. આ પ્રમેય સાબિતી વગર જ આપણે સ્વીકારવાનું છે. આની મદદથી આપણે આગળ જવાનું છે. આ રળદા પ્રમેયનું સ્ટેટમેન્ટ છે. હું બોલ્યો એ ભૌમિતિક અર્થઘટન કહેવાય. બરોબર છે? જોઈએ. જો આ સાઉન્ડ પત્ર લઈ ગયા, આ સાઉન્ડ મંત્રાલય એવીમાં વિધેયનો આલેખ સરળ છે. વિકલિત જ છે કે dy/dx નહીં
divided by D. ये वक्रना कोई पर रिंग वगैरह की कीमत हो x1 y1 लो आ वक्र पर ना रिंग पे x1 y1 अगर विकलन की कीमत ले लिए डीवाई बाय डी से तो ये वक्र नो सो आउट से विकलित तक से એટલે કે સ્પર્શક એક્સ અક્ષને સમાંતર મળે છે આ ભૌમિતિક અર્થઘટન આપણે યાદ રાખવાની નથી આપણે ખાલી પ્રમેયની પ્રતિજ્ઞા યાદ રાખવાની છે અને એને આધારે એના એક્ઝામ્પલ ભરવાના છે બે પ્રમેય ભરવાના છે મધ્યમાં પ્રમેય એક છે આ રોલનો પ્રમેય ને બીજું લાગ્રાજનો બે જોઈએ વન ભાઈ તો રોલના પ્રમેયમાં શું થાય તો કે વિધેય જે છે કે કેવું હોવું જોઈએ ભાઈ તો કે f from સમરૂપ અંતરાલ ab to a એ સતત હોવું જોઈએ અને તે વિરુદ્ધ અંતરાલ ab પર કેવું હોવું જોઈએ વિકલનીય હોવું જોઈએ અને ત્રીજી શરત f of a બરાબર f of b થાય જો આ ત્રણ શરતનું પાલન તો આપણને કોઈક સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એબી એવું મળે કે જેથી એફએસસી બરાબર ઝીરો થાય તો આપણે એવું બિંદુ સી મેળવવા ક્યારે આ ત્રણે શરતનું પાલન થતું હોય તો આપણે એવો એક્ઝામ્પલ પણ લઈશું તો કે એમએસસી ઇક્વલ ટુ 0 થવા માટે આ શરત તો જરૂરી છે એવું જરૂરી નથી એટલે કે રોલના પ્રમેયનું પ્રતીક સત્ય ન તેવા એક્ઝામ્પલ એક્સરસાઇઝમાં આપણે પણ સુત્યારે જોઈશું આ હતો રોલનો પ્રમેય નેક્સ્ટ છે લાંગ્રાજનો મધ્યકમાન આ મધ્યકમાન પ્રમેય છે એનું નામ છે હકીકતમાં લાંગ્રાજના મધ્યકમાનનો પ્રમેય એમાં બે શરત છે રોલના પ્રમેયની ત્રીજી શરતનું પાલન ન થતું પણ બે શરત થતી હોય કઈ આ આના પર સતત હોય સમરૂપ અંતરાલ એબી પર અને વિરુદ્ધ અંતરાલ એબી પર વિકલનીય હોય તો કોઈક સી બિલોંગ્સ ટુ આપણને એબી એવું મળે કે એફ ડે સી બરાબર એફ ઓ બી માઇનસ એફ ઓ બી અપોન બી માઇનસ એ થાય આ છે લાંગ્રાજનું મધ્યકમાનનું પ્રમેય પણ આપણે અહીંયા ખાલી મધ્યકમાનનું પ્રમેય લખેલું છે અને રોલનું પ્રમેય હશે તો કહેશે કે રોલનું પ્રમેય એ રોલનું મધ્યકમાનનું પ્રમેય છે અને આ પ્રમેયનું નામ છે લાંગ્રાજના મધ્યકમાન બરાબર પણ આપણે એની જરૂર નથી નામ સાથે લેવા દેવા નથી આ બે શરતનું પાલન થતું હોય તો એફ ડે સી બરાબર આપણને આવું મળે જોઈએ કે છે શું ભૌમિતિક રીતે જોઈએ આપણે પહેલા જ એમએસસી નો અર્થ વક્ર વાય બરાબર એફએક્સ પરના સી એફ ઓફ સી આગળના સ્પર્શકનો ઢાળ તરીકે જોઈ લીધો એ ઢાળ જ છે સ્પર્શકનો ઢાળ સી બિંદુ બરાબર હવે આ જોઈ શકો છો એફ ઓફ એ ને એફ ઓફ બી મોટા સમાન નથી આ અંતરે વાય અંતરે એફ ઓફ એ જેટલો આ અંતરે તો હવે હું આને નામ આપું એ અને બી એ અને બી તો આ જે ચાક છે ચાક જોડતી જીવા છે ને સોરી ચાક ની જોડતી જીવા બે બિંદુને જોડતી જીવા તો આ જીવા એ બી જે છે એનો ઢાળ શું મને મળે એ બી નો ઢાળ જીવા એ બી નો ઢાળ શું મળે તો કે y2 y1 f ઓફ b માઇનસ f ઓફ a અપોન x2 માઇનસ x1 b માઇનસ a આના બરાબર શું આપે છે અને c બિંદુ વગરના સ્પર્શકનો ઢાળ શું થાય f ને c મધ્યકમાન પ્રમેય એમ કહે છે કે આ બંને સમાન હોય એનો મતલબ શું
તો કે જો વિધાયક સમૃતંત્રને બી પર સતત હોય અને વિવૃતંત્રને બી આગળ વિકલનીય હોય તો વક્ર ઉપર આપણને એક બિંદુ C એપોપસી એવું મળે કે એ બિંદુ આગળની સ્પર્શક રેખા જીવા એબીને સમાંતર હોય આપણને ઢાળ કેવો થાય સમાંતર જો બીજા શબ્દોમાં મધ્યકણ પ્રમેય પ્રમાણે એવી વાસ્તવિક સંખ્યા C મળે કે જેથી વક્રનો એપેક્સ બરાબર C આગળનો સ્પર્શક A એપોક A અને B એપોક B ને જોડતી છેદિકાને કેવો હોય સમાંતર થાય બરાબર આ એની ભૌમિતિક અર્થઘટન છે પણ આપણે કોઈ જગ્યાએ ડાયરેક્ટ આલેખ દોરીને નથી કામ કરવાનું માત્ર સમજવા માટે અને આ આલેખ એટલા માટે સમજા આ બીજો પાર્ટ મધ્યકમાનનો પ્રમેયનો આપણને કહે છે શબ્દમાં એ એવી રીતે મેળવશે આપણને એમ કહે છે કે એક વક્ર વાય ઉપર એપેક્સ પરના બે બિંદુ એ અને બી ને જોડતી જીવાને સમાંતર હોય તેવા જે બિંદુએ સ્પર્શક સમાંતર હોય તેવું બિંદુ મેળવો તે મધ્યકણ પ્રમેય થઈ ગયું આપણે બિંદુ સી મેળવવાનું સી મેળવો એટલે પ્રતિબિંબ એપોક સી મળે તો વક્ર પરનું બિંદુ સી એપોક સી થાય કે જેથી એ બિંદુ આગળની સ્પર્શક રેખા આ બે બિંદુઓને જોડતી જીવાને કેવું હોય સમાંતર હોય એમાં એક્ઝામ્પલ આપણે ગણશું મોમેન્ટિક અર્થઘટન પણ બે પ્રમેયમાં રોલનો પ્રમેય કે લાગ્રાજનો પ્રમેયમાં બે શરતો સમાન જ છે આપેલ વિધેય આપેલ સમૃતંત્ર ઉપર સતત હોવું જોઈએ આપેલ વિધેય વિવૃતંત્ર આપેલ વિવૃતંત્ર ઉપર વિકલનીય હોવું જોઈએ તો એ રોલના પ્રમેયની મધ્યકમાનના પ્રમેયને એટલે બે શરતોનું પાલન થઈ ગયું રોલના પ્રમેય માટે જોવું હોય તો આપણે બીજી એક વધારાની શરત જોવાની અંતરાલના અંત્ય બિંદુએ પ્રતિબિંબ સમાન હોવું જોઈએ એટલે કે એપો બે બરાબર એપો બી થવા જોઈએ તો રોલના પ્રમેય પ્રમાણે ત્રણેય શરતોનું પાલન થાય તો આપણને ઓછામાં ઓછું એક બિંદુ સી એવું મળે વિવૃત અંતરાલ એ બીમાં કે જ્યાં એફ ડે સી ઝીરો થાય એટલે કે એ બિંદુએ સ્પર્શકનો ઢાળ ઝીરો થાય મધ્યકમાન પ્રમેય શું કહે તો કે એ બે બિંદુને જોડતી જીવાને સમાંતર સ્પર્શક હોય તેવું કોઈ બિંદુ સી મળે તમને બરાબર હવે રહી વાત સાતત્યની વિકલનીયતાની તો દરેક બહુપદી વિધેય સતત છે દરેક ત્રિકોણમિતિ વિધેય સતત છે દરેક ત્રિકોણમિતિ પ્રતિવિધેય સતત છે દરેક ઘાતાંકીય વિધેય સતત છે દરેક લઘુગુણકીય વિધેય સતત છે તો સતત કયા નહીં કે જે જગ્યાએ આપણે ડાબું જમણું લક્ષ લેવાનું આવે એ સતત નહીં કોણ હોય ન જ એવું નહીં ન પણ હવે સતત ન હોય તો વિકલનીય ન કારણ કે દરેક વિકલનીય વિધેય સતત થાય એટલે સાતત્ય અને વિકલનીયતાની શરત તો સીધે સીધી લખી દેવાની છે આપણે રકમ પરથી જોઈએ આપેલ વિધેય બહુપદીય છે ત્રિકોણમિતીય છે કે ઘાતાંકીય છે લઘુગુણકીય છે ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે કે સંયોજન છે આ વિધેયો પૈકી એ હંમેશા કેવા થવાના સતત અને વિકલનીય થવાના બહુ જ સિમ્પલ છે ખાલી બે શરતો ત્રણ શરતો યાદ રાખે બે શરતો તો કોમન છે સતત અને વિકલનીયતા ત્રીજી શરત જે છે એ રોલના પ્રમેય માટે વધારાની ચેક કરવાની છે બરાબર છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ આપણે આને એક્ઝામ્પલ ગણવાનું સરસ ચલો એક્સરસાઇઝ શું કીધું પહેલો એક્ઝામ્પલ શું કીધું એક્સ બિલોંગ્સ ટુ સમૃતંત્રાલ માઇનસ ફોર ટુ ટુ માં આ વિધેય માટે રોલનો પ્રમેય ચકાસો fx બરાબર પેલો અહી fx બરાબર x² + 2x -
બહુપદીય હોવાથી બહુ પદીય વિધેય હોવાથી તે આપે સંવૃત અંતરાલ માઇનસ ફોર ટુ ટુ પર સતત છે તેમાં તે વિવૃત અંતરાલ માઇનસ ફોર ટુ ટુ પર વિકલનીય સીધે સીધી બે સપાટી લખી લેવાય. હવે આપણે જોવાનું છે અંત્ય બિંદુએ કિંમત સમાન છે તથા f ઓફ માઇનસ ફોર જોવો જોઈએ શું થાય. 16 માઇનસ 8 માઇનસ 8 બરાબર 0 અને f ઓફ 2 કેટલા તો કે 4 પ્લસ 4 માઇનસ 8 બરાબર 0 માટે અંત્ય બિંદુએ કિંમત કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ એક ઓફ માઇનસ ફોર બરાબર એક ઓફ ટુ. અરે છે કાવિતાએ સંવૃતંત્ર લેબી પર સતત વિવૃતંત્ર લેબી પર વિકલનીય અને એક ઓફ બી બરાબર એક ઓફ બી છે એટલે રોલના પ્રમેયનું શબ્દનું પાલન થઈ ગયું. એટલે શું લખશું માટે આપેલ વિધેય રોલના પ્રમેયની શરતોની સંતોષે અને માટે રોલના પ્રમેય મુજબ મને શું મળે સી બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ માઇનસ ફોર ટુ ટુ. વિવૃત અંતરાલ એ બી ડાયરેક્ટ પાસે માઇનસ ફોર ટુ ટુ છે એવો મળે કે જેથી એફ ડેશ સી બરાબર 0 બરાબર. હવે એફ ઓફ એક્સ શું આપેલા છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એ માટે એફ ડેશ સી શું થાય એફ ડેશ એ આપણને ખબર છે ટુ એક્સ પ્લસ ટુ એક્સ નું વિકલન ટુ એક્સ ટુ એક્સ નું ટુ ને એક નું 0 માટે એફ ડેશ સી શું થાય ટુ સી પ્લસ ટુ અને માટે એફડેસી બરાબર 0 ઇમ્પ્લાય ટુ સી પ્લસ ટુ બરાબર 0 ઇમ્પ્લાય સી બરાબર માઇનસ. તમારે એ જોવાનું એ અંતરાલમાં છે આ છે રોલના પ્રમેય પ્રમાણે આપણને બિંદુ મળી ગયું સી મળી ગઈ બરાબર. હવે અહીંયા જુઓ રકમમાં જુઓ રકમમાં શું કીધું આપણને કાઇનેમેટિક રોલનો પ્રમેય ચકાસ્યું. હવે જો આ જો પહેલો એક્ઝામ્પલ છે એ બીજાનો ત્રીજો પાર્ટ પણ એવો જ છે. શું તો કે આ વિધેય કેવું છે સતત છે અને વિકલનીય તો છે જ. એફ ઓફ 1 શું થાય 0 અને એફ ઓફ 2 શું થાય 3. અહીંયા આ બે શરતોનું પાલન કરશે પણ આ ત્રીજી શરતનું પાલન નહીં થાય આ શરત એટલે માટે આના માટે રોલનો પ્રમેય લાગુ પાડી શકાય નહીં બરાબર. તો આ મારે પરીક્ષામાં લખવું હોય તો કેમ લખાય અહીં એફ ઓફ એક્સ એ કયો અંતરાલ સંવૃત અંતરાલ 1 ટુ 2 પર સતત તેમજ તે વિવૃત અંતરાલ 1 ટુ 2 પર વિકલનીય છે બરાબર. અને વધારામાં એફ ઓફ 1 કેટલા થાય 0 એફ ઓફ 2 કેટલા થાય 4 માઇનસ 1 3 માટે એફ ઓફ 1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ 3 માટે
આ ઉદય માટે રોલ નું પ્રમાણ લાગુ પાડી શકાય નહીં. પછી એને શું કીધું કે આ ઉદાહરણ પરથી તમે રોલના પ્રમેયના પ્રત્યેક વિશે શું કહી શકો? તો કે આનું પહેલું વિકલન ઝીરો થાય. ક્યાં? એપ્ડેસ ઝીરો વન, એપ્ડેસ એક્સ બરાબર ટુ થાય અને ઝીરો અંતરાલમાં છે એટલે આપણે એની ચર્ચા કરવાની આવે. હવે આ બે એક્ઝામ્પલ, એફ એક્સ બરાબર, આ બીજો તમે પણ કાપસ પેલો ઘણો એટલે રીતે બીજો છે, બેમાં પૂર્ણાંક ભાગ છે, અંતરાલ જુદો જુદો છે, એ અંતરાલ પ્રમાણે ભાગ પાડતા આવડતા હોવા જોઈએ. એફ એક્સ બરાબર પૂર્ણાંક ભાગ એક્સ અને એક્સ બિલોંગ્સ ટુ 5 to 9. બીજો એક્ઝામ્પલ શું છે? એફ એક્સ બરાબર પૂર્ણાંક ભાગ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ 5 to 9. ધ્યાન રાખજો મિત્રો, આ વિધેયને પહેલા તો ઊંચું ટૂંકા આ રીતે 5 <laughs> 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 less than or equal to x less than 6 હોય તો અહીંયા 5 આવે, 6 less than or equal to x less than 7 હોય તો 6 આવે, 7 less than or equal to x less than 8 હોય તો 7 આવે, 8 less than or equal to x less than 9 હોય તો 8 આવે અને x બરાબર 9 હોય તો 9 આવે. આ રીતે હવે જે મળે બરોબર. હવે આ વિધેય ક્યાં છે? તો કે 6 આગળ, 7 આગળ, 8 આગળ સતત નથી. x less than 6 લઉં તો 5 લિમિટ મળે, x greater than 6 લઉં તો 6 લિમિટ મળે, એટલે ડાબું જમણું લક્ષ અસ્તિત્વ ધરાવતા નથી. તો લખશો શું? અહી f of x a x બરાબર 6, x બરાબર 7, x બરાબર 8, x બરાબર 9. 9 બિંદુ એ 9 છે, તો ચોપાટ આવી આગળ સતત નથી. તેમજ તે x બરાબર કયા કયા પણ 5 આગળ, 6 આગળ, 7 આગળ, 8 આગળ ને 9 આગળ એ બધા જ બિંદુ એ જ્યાં સતત નથી, કારણ કે આગળનો અંતરાલ લઈએ તો 5 સતત નહીં થાય અને તે આગળ અંતરાલ લઈએ તો 9 સતત નહીં થાય. તો એ બધા બિંદુ આગળ વિકલનીય 5 6 x બરાબર 5, વિધેય હંમેશા વિવૃત અંતરાલ પર વિકલનીય હોય.
તો પાંચ આગળ છ આગળ સાત આઠ અને નવ આગળ તો વિકલ નહીં એના નથી પણ વિભુ તત્વ પાંચ થી છ માં વિધે અચળ વિધેય છે તો અહીંયા મને મને ઝીરો ક્યારે ફાઈવ લેસ દેન એક્સ લેસ દેન સિક્સ ઝીરો ક્યારે સિક્સ લેસ દેન એક્સ લેસ દેન સેવન જો આ બધા અચળ વિધેયો છે તો અંતરાલ ક્યાં બને છે ચાર જગ્યાએ અંતરાલ બને છે 7 less than x less than 8, 0, 8 less than x less than 9. તો આટલા પાઠ માટે મને વિધેયનું વિકલન 0 મળ્યું. અહીં f of x એ રોલના પ્રમેયની કોઈ પણ શરત પાલન કરતું નથી તેમ છતાં જો શું તેમ છતાં f c બરાબર 0 કોના માટે 5 less than c less than 6 માટે f c બરાબર 0 0, 6 less than C less than 7, 0, 7 less than C less than 8, 0, 8 less than C less than 9. શરતનું પાલન ન કરવા છતાં એટલે કે આ વિધેય વિકલનીય હોય
અને એફએસી ક્યાંય શૂન્ય ના બને તો સાબિત કરો કે એફ ઓફ માઇનસ ફાઇવ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. વેરી ગુડ. અહીં એફ ફ્રોમ માઇનસ ફાઇવ ટુ ફાઇવ ટુ આ એ આના પર કેવું થવાનું? સતત છે કારણ કે તરત ઉત્તર નહીં આવે, તે સતત છે અને તથા તે વિરુદ્ધ તંત્ર માઇનસ ફાઇવ ટુ ફોર વિકલ્પ. હવે એફએસ ક્યાંય શૂન્ય ન બને માપેલ છે તથા એફએસ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ વિરુદ્ધ તંત્ર માઇનસ ફાઇવ ટુ ફોર આપણને આપેલ છે. નંબર એક તો સાબિત કરો કે એફ ઓફ ફાઇવ માઇનસ ફાઇવ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. ધારો કે છે, ધારો કે એફ ઓફ માઇનસ ફાઇવ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. આ લઈ લો તો શું થાય? તો એ રોલના પ્રમેયની બધી શરતોનું પાલન કરનાર છે, કારણ કે સતત તે છે અને વિકલનીય છે. અંતે બિંદુ આગળ લઈ લો તો રોલના પ્રમેયની શરતો થાય. અને માન કે વિધેય એફ એ રોલના પ્રમેયની શરતોની સંતોષે છે અને માટે રોલના પ્રમેય મુજબ સી બિલોંગ્સ ટુ વિરુદ્ધ તંત્ર માઇનસ ફાઇવ ટુ ફાઇવ એવો મળે કે જેથી એફએસસી બરાબર ઝીરો થાય, રોલના પ્રમેય પ્રમાણે થાય. પરંતુ એક પરથી એફએસ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ફાઇવ ટુ ફાઇવ ઇમ્પ્લાય એફએસસી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. અને માટે આપની ધારણા ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા? તો કે એફ ઓફ માઇનસ ફાઇવ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. એ આપણે ધારો તો સમય નહીં તો શું થાય? જો કીધું ને આપણને કે આ વિકલનીય વિધેય હોય, વિકલનીય હોય તો દરેક વિકલનીય વિધેય સતત છે, એટલે સંવૃત તંત્ર ઉપર સતત થઈ ગયું અને વિરુદ્ધ તંત્ર ઉપર વિકલનીય થઈ ગયું. અને એફએસ એક્સ ક્યાંય શૂન્ય ના બને અને નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે આપેલા, તો સાબિત કરો કે એફ ઓફ માઇનસ ફાઇવ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. આપણે માની લીધું કે એફ ઓફ માઇનસ ફાઇવ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ એવું લઈ જાઓ તો વિધેય એક છે, રોલના પ્રમેયની બધી શરતોને સંતોષે. તો રોલના પ્રમેય મુજબ મને સી બિલોંગ્સ ટુ વિરુદ્ધ તંત્ર માઇનસ ફાઇવ ટુ ફાઇવ એવું મળે કે જેથી એમ ડી સી બરાબર ઝીરો થાય, બરાબર. પરંતુ એક પર એમ ડી સી નોટ ઇક્વલ ટુ ઝીરો આપણે આપેલા છે, માટે એમ ડી સી નોટ ઇક્વલ ટુ ઝીરો, માટે આપણી ધારણા ખોટી છે અને માટે એફ ઓફ માઇનસ ફાઇવ નોટ ઇક્વલ ટુ એફ ઓફ ફાઇવ. હવે આપણને શું કીધું? એફ એક્સ બરાબર આ બે એક્ઝામ્પલ આપેલા એ બરાબર વન અને બી બરાબર ફોર લઈને આના માટે મધ્યકમાન પ્રમેય તપાસો અને આના માટે તપાસો. તો હું આ એક્ઝામ્પલ ગણું છું, આ વિડિયો તમને હોમવર્કમાં આપી. એફ એક્સ બરાબર શું આપેલા છે? એફ ઓફ એક્સ બરાબર કેટલા? એક્સ ક્યુબ માઇનસ ફાઇવ એક્સ સ્ક્વેર પ્લસ કેટલા? માઇનસ થ્રી. સોરી,
માઇનસ કેટલા આપેલા છે 3 અને x બિલોંગ્સ ટુ કેટલા a1 અને b3 તો 1 2 3 બરાબર તો આ એક્ઝામ્પલ બરાબર અહીં વિધેય fx એ બહુપદીય વિધેય હોવાથી તે સૌરતંત્ર 1 2 3 પર સતત તેમજ તે વિવૃતંત્ર 1 2 3 પર વિકલનીય હોય તો આપણને સી એક એવો મળે ક્યાં તો વિવૃતંત્ર એ બી પર કે એકો બી માઇનસ એકો બે અપોન બી માઇનસ એ ઇક્વલ ટુ એમ પ્લસ સી થાય માટે વિધેય fx કે મધ્યકમાન પ્રમેયની બંને શરતોનું પાલન કરે છે અને માટે શું થશે મધ્યકમાન પ્રમેય પ્રમાણે માટે મધ્યકમાન પ્રમેય મુજબ સી બિલોંગ્સ ટુ વિવૃતંત્ર 1 2 3 એવો મળે કે જેથી એફ ઓફ બી એટલે કે એફ ઓફ 3 માઇનસ એફ ઓફ એ એટલે એફ ઓફ 1 અપોન 3 માઇનસ 1 ઇક્વલ ટુ એફ એસ સી બરાબર માટે મને મળ્યું શું f of 3 minus f of 1 upon 2 બરાબર f s c હવે f of x કેટલા આપેલા છે જો f of x આપેલા છે શું કેટલા x cube minus 5x square minus 3x છે x cube માઇનસ 3 મૂકો છે 9 પંચા 45 માઇનસ 10 તેરી 9 એટલે કેટલા વધશે અહીંથી 9 જાય એટલે 18 વધે 18 માઇનસ 45 કેટલા બચ્યા જોજી 45 માંથી એટલે 9 37 આવશે માઇનસ 27 થાય 27 માં 18 37 15 15 15 બરાબર સરસ માઇનસ 27 તથા એક વન ટુ શું આવે 1 માઇનસ 5 માઇનસ 3 એ માઇનસ 7 તથા f ડેશ x કેટલા છે જોવો જી વિકલન કરો 3x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3 થાય 3x સ્ક્વેર માઇનસ 10x માઇનસ 3 માટે f ડેશ c કેટલા આવે 3c સ્ક્વેર માઇનસ 10c માઇનસ 3 આ બધી કિંમતો એક મળે 1 મિનિટ
જો આ મને કિંમતોની ગણતરીમાં સાચી ગણતરીમાં ભૂલ હોય તો આન્સર ખોટો આપો. એટલે ચેક કરી લેવાનું ધનતેરી નવતેરી સત્યાવીસ સત્યાવીસ ને બરાબર 3t² - 10c - 3 આ બાજુ આવે તો શું મને મળે મિત્રો કે આ બાજુ લઈ લો તો 3t² - 10c + 7 = 0 બરાબર. અરે ભાઈ સાવ સહેલું છે હવે 3c² - 10c - 7c + 7 = 0 3c - 1 - 7 = 0 c - 1 3c - 7 = 0 તો c = 1 c = 7/3 સી ક્યાં હોવો જોઈએ? વિવૃત અંતરાલ 1-3 માટે. પરંતુ c = 1 એ 1-2-3 માં નથી અને માટે c = 7/3 = 1-2-3 છે. આ માંગે સી મળ્યો અને બિંદુ કીધું હોત તો c f(c) બિંદુ આવે. માંગેલ બિંદુ કીધું હોત તો 7/3 f(7/3 તો તમારે 7/3 ની કિંમત ગણવી પડે. જો માંગેલ બિંદુ માંગે તો ચાલે. આ રીતે કોઈ પણ વિધેય માટે આ મધ્યકમાન પ્રમેય તપાસી શકાય. પેલા શું કરવાનું? આપેલ વિધેય બહુપદી હોય કે ત્રિકોણમિતિ હોય કે ઘાતાંકીય વિધેય, હા મિત્રો, આની તમને સાયમ સારી પ્રેક્ટિસ હું એસાઇનમેન્ટમાં આપીશ. પણ એક જ એક્ઝામ્પલ સપોર્ટ એ ટાઈપના બધા જ એક્ઝામ્પલ આપણને આવે. રોલ માટે મેં એક જ એક્ઝામ્પલ જોયું તો આપણે બધા આવે. એ રીતે આમાં પણ એક જ એક્ઝામ્પલ સમજશો તો બધા આવડશે. એને સરસ મજાની પ્રેક્ટિસ તમને આપીશ. તો પહેલા તો એ સતત છે અને વિકલનીય છે કહી દેવાનું. ત્યારબાદ એ મધ્યકમાન પ્રમેયનું પાલન કરે તો મને સી બિલોંગ્સ ટુ વિવૃત તંત્ર લેબ એવો મળે કે f(b - a) f(b - a) = 0 થાય. થોડુંક સાદરૂપ આપીને સમીકરણ નંબર 1 આપો. આ બધી જ કિંમત ગણો એટલે ભૂલ ના હોય. નહીં તો શું થાય, બધી કિંમત અહીંયા મૂકો તો થોડો કોમ્પ્લિકેટેડ થઈ જાય, ભૂલ કરવાના ચાન્સીસ વધારે. એટલે આ રીતે સેપરેટ ગણી લેવા. પછી એક કિંમત એકમાં મૂકી લીધી, એકમાં મૂકી અને સીની કિંમત મળી ગઈ. અહીંયા બે શક્યતા છે. તમારે જોવાનું એમાં કઈ કિંમત આપેલ અંતરાલમાં છે. તો કે 1 નથી તો નથી કણક લખવાનું, હોય કિંમત મૂકવાની. ચાલે સર. હવે અહીંયા હવે એક્ઝામ્પલ આવે છે. a = 1 અને b = 4 લઈને આના માટે તપાસો. સિમ્પલ છે. 3 માટે કર્યો તો 2 માટે તમને આવશે. નેક્સ્ટ આ છે x વિશે વિદ્યુત મેળો. આ પ્રમેય આપણે બધા જે એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ ના દાખલા જોઈ લીધા અને એ સિવાય એક્સરસાઇઝ ની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે બીજા વધારાના એ બધા એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. અને હવે લઈએ છીએ આપણે પ્રક્રિયા એક્સરસાઇઝ ઉપર જોવા માંગીએ છીએ.
ચલાવો પ્રકરણ એક્સરસાઇઝ ની અંદર આ બધાના ઉદાહરણો એમાંથી આ જે એક્ઝામ્પલ એની સર્વના રીતે કરાય 3x plus 2 raised to 1 by 2 2x square plus 4 raised to minus 1 by 2 x sum is equal to delta college in Indian God Anupalisha Kairo Kalidhi Devano Kuntur Kalidhi પણ આને આની તરફ કરતા વાંધો નથી તો વિકલન કરતા એક્સ સાપેક્ષ તો ડીવાય બાય ડીએક્સ બંને પદને આપી દીધા ત્યારબાદ શું આવે ડીવાય બાય ડીએક્સ 1 બાય 2 ખાલી જગ્યા રેસ્ટ ટુ 1 બાય 2 માઇનસ 1 એક પ્રમાણે અહીંયા માઇનસ 1 બાય 2 ખાલી જગ્યા રેસ્ટ ટુ 1 by minus 1 into d by dx of khali jagya into d by dx of khali jagya karo એટલે કામ થઈ જશે અહીંયા બીજામાં y બરાબર e raised to 6 square x plus 3 cos inverse x આપેલા બરાબર તો શું આમાં x સાપેક્ષ વિકલન કરવો e raised to khali jagya e raised to khali jagya d by dx of khali jagya 3 tan cos inverse khali jagya d by minus 1 upon under root 1 minus khali jagya no square d by dx of khali jagya thai jashe aa bagti ema so ek chhe y bara log 7 ai log x apela આધાર પરિવર્તનનો નિયમ લગાડવો પડે અહીંયા કેમ તો કે આપેલ જે એક્ઝામ્પલ જે છે એમાં લઘુગુણકનો આધાર 7 છે આધાર કેટલો હોવો જોઈએ e તો પહેલા તો આધાર પરિવર્તનનો સૂત્ર યાદ કરીએ આ રીતે હોય log a b b તો log a upon log b લખી નાખવાના જોઈ તો આધાર લખી નાખો આધાર પરિવર્તન તો અહીંયા આધાર પરિવર્તન શું થશે log log a upon log 7 base b ન આપેલો હોય ત્યારે એ માનવા બસ આ ભાઈ મળી ગયો હવે શું લખીશ x ને સાપેક્ષ વિકલન કરતા શું મને મળે dy by dx is equal to d by dx of log e base x upon log 7 base હવે જો log 7 base અચળ છે માન લઈ લો 1 upon log 7 base d by dx of log e log x base શું આવે લોક ખાલી જગ્યા 1 upon log 7 base log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા તો 1 upon log 7 base 1 upon log x base log ખાલી જગ્યા 1 upon ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા તો આને શું લખી શકાય તો કે 1 upon log 7 base into 1 upon log x base 1 upon x into log x base હવે આ એનો આન્સર છે પણ જો બંને જગ્યાએ આગળ અલગ હોય તો શું કરવાનું જુઓ નેક્સ્ટ આમ y બરાબર log 7 log 3 base x એક્સ્ટ્રા એક્ઝામ્પલ આમાં શું લીધો આધાર 7 ને આધાર 3 તો મારે પહેલા
અને આધાર પરિવર્તન કરવું પડે. પેલા વાતમાં આધાર પરિવર્તન કર્યું એટલે વન અપોન લોગ સેવન બે જી લખાય અને માં લખી શકો લોગ એક્સ અપોન લોગ થ્રી બે જી સોરી
જો y બરાબર છે સાપેક્ષ સ્થિતિ હવે આ સુ y બરાબર cos inverse sin અરે વાહ cos inverse cos pi by 2 minus 6 લખાય તો is equal to કેટલા આવે pi by 2 minus 6 y બરાબર સિમ્પલ અને મને x સાપેક્ષ વિકલન કરીએ તો મને dy by dx શું મળે d by dx of pi by 2 minus 6 d by dx of pi by 2 minus d by dx of a 0 minus 1 બરાબર minus 1 પણ મને યાદ ન આવે તો હવે યાદ ન આવે તો શું કરું કાંઈ વાંધો નહીં વિધેય શું આપેલું છે y બરાબર cos inverse sin x ડાયરેક્ટ કરો માટે ડિવાઈડ બાય dx બરાબર d બાય dx cos inverse sin x cos inverse ખાલી જગ્યા 1 upon under root 1 minus ખાલી જગ્યા નો સ્ક્વેર d બાય dx ખાલી જગ્યા તો એ થાય માઇનસ 1 upon under cos square x થાય sin ખાલી જગ્યા cos ખાલી જગ્યા d by dx of ખાલી જગ્યા જ્યારે કોઈ શરત ના આપે એ હોય ને ત્યારે માની લેવાનું કે યોગ્ય પ્રદેશમાં વિધેય વ્યાખ્યાયિત છે તો cos બને છે તો માઇનસ cos x upon cos x ના બરાબર માઇનસ આવી ગયો આન્સર ના ખબર પડે તો ડાયરેક્ટ કરો તો પણ આન્સર આવે બીજો છે એક્ઝામ્પલ શું આપેલું tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ sin x upon 1 plus cos x છે ત્રિકોણમિતિય સ્વરૂપ છે પણ સાદ્રૂપ આપો તો વધારે સરળ અને શું લખાય 2 sin x by 2 cos x by 2 upon 2 cos x by 2 થાય 2 cos x by 2 cancel tan inverse tan x by 2 tan x by 2 ક્યાં હોય pi by 2 થી pi by 2 ના ફોર્મમાં પણ કઈ શરત નથી આપેલી એટલે માની લેવાનું તો y બરાબર x by 2 માટે dy by dx is equal to d by dx of x by 2 is equal to કેટલા મળે 1 ખલે હવે જો એ સાદો વિધેય નથી સંયોજિત વિધેય છે sin inverse 2 raised to x plus 1 sin inverse 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x y બરાબર sin inverse 2 raised to x plus 1 upon 1 plus 4 raised to x એના બરાબર sin inverse 2 into 2 raised to x upon 1 plus 2 raised to x whole square લખાય બરાબર આ બધા સાઈન ઇનવર્સ એક થોડો પાર્ટ ને છે તો મારે ધારો કે 2 રેશિયો નો x બરાબર tan theta લેવો પડે tan theta એટલે કે ખરેખર મારે શું ધરવાનો આવે ખબર છે tan inverse 2 raised to x બરાબર tan inverse 2 raised to x બરાબર theta
કિંમત માઇનસ વન થી વન ની વચ્ચે હોવી જોઈએ. માઇનસ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 રેસ ટુ 8 અપોન 1 પ્લસ 2 રેસ ટુ 8 હોલ્સ પર લેસ ધેન ઇક્વલ ટુ 1 હોવા જોઈએ. જો તો આમ જશે. હવે એક મિનિટ, આ 2 રેસ ટુ 8 બરાબર 10 થીટા હશે એટલે તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવાના. આ પાર્ટ બધો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા જે મેં લખ્યા છે, હા આવશે શું ખબર છે? 0 લેસ ધેન આ હોવું જોઈએ. તો 2 ઇન્ટુ 2 રેસ ટુ 8 લેસ ધેન ઓર ઇક્વલ જરૂરી થાય તો મને પોસ્ટ કરશો તો આપણે એના માટે સેપરેટ વિડીયો લેક્ચર બનાવી શકીશું. થેન્ક યુ મિત્રો.